અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભીનો અને સૂકો કચરો અલગ રાખવા માટે ઘર દીઠ બે ડસ્ટબિન આપવા છતાં મોટાભાગના ઘરોમાં સેગ્રીગેશનનું પાલન થતું નથી, ત્યારે કોર્પોરેશન દ્વારા કચરા સેગ્રીગેશનને લઈ ટ્રિગર ઇવેન્ટ યોજવામાં આવશે. લોકો જાગૃત બને તે માટે દર 3 દિવસે આ ટ્રિગર ઇવેન્ટ કરવામાં આવશે, જેમાં બાગ બગીચામાં જાગૃતિના કાર્યક્રમ, સોસાયટી ફ્લેટ 40 સહિતના મકાનોમાં રહીશોમાં જાગૃતિ, જેમાં હેલ્થ અને મલેરિયાના કર્મચારી મેડિકલની કામગીરી માટે ઘરે ઘરે જઈ સેગ્રીગેશન અંગે લોકોને માહિતગાર કરશે, તેમજ શાળાઓમાં પણ બાળકોને ભીના અને સૂકા કચરા અંગે માહિતી અપાશે. આમ કોર્પોરેશન દ્વારા 2018ની જેમ ફરી કચરા સેગ્રીગેશનને લઈ કામગીરી હાથ ધરવામાં આવશે. ઇવેન્ટમાં ખાસ કરીને સવારે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર, એસઆઈ, કોર્પોરેશન અધિકારી, કર્મચારીઓ ગાર્ડનમાં જશે, ગાર્ડનની અંદર આવતા લોકોને સમજણ આપશે. એ સિવાય પણ સફાઈ કામદારો જે છે એમના ડોર ટુ ડોરના જે વાહનો છે એના જે કામદારો છે કે એના જે સુપરવાઇઝરો છે એમની સાથે પણ એક વર્કશોપ કરી અને એમને પણ સમજાવવામાં આવશે કે તમારે પણ ઘરોથી સૂકો અને ભીનો કચરો અલગ અલગ જ લેવો અને અલગ અલગ ડસ્ટબિનમાં આપે અને તમારે ડોર ટુ ડોરના વાહનમાં પણ એ રીતે અલગ કરીને આપવાનો રહેશે અને એ પણ ટ્રાન્સપોર્ટેશન ઉપર અલગથી લેવા. વીજચોરીના વધતા જતા દૂષણને ડામવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સતત ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા 8 મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 131 કરોડ રૂપિયાની વીજચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. આમ કુલ છેલ્લા 8 મહિનામાં 131 કરોડની વીજચોરી ઝડપાઈ, તેમાંથી 21% વીજચોરી માત્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાંથી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 8 મહિનામાં રાજકોટ શહેર અને જિલ્લામાં વીજચોરી કરનારાઓને 27.48 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લા 8 મહિનામાં પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્રમાં 429,286 જેટલા વીજ કનેક્શન તપાસવામાં આવ્યા છે, જે પૈકી 49,988 જેટલા ગ્રાહકો વીજચોરી કરતા ઝડપાયા છે. આગામી દિવસોમાં પણ વીજચોરી ઝડપાવાનું પીજીવીસીએલનું અભિયાન ચાલુ જ રાખવામાં આવશે, જે માટે અલગ અલગ 12 ગ્રુપની ટીમ પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડ્રોન કેમેરાની મદદથી પણ છેલ્લા કેટલાય સમયથી પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝડપી પાડવામાં આવી રહી છે. એમાં અમે ચૂંટણી પહેલાં જે લેવલ સુધી હતા એ લેવલ ઉપર અમે ટૂંક સમયમાં ફરીથી પહોંચી જશું. મને ખાતરી છે કે આ યર એન્ડ સુધી કદાચ અમે 200 કરોડનો આંકડો પણ કદાચ પાર કરી શકશું. સાથે સાથે અમે ક્વોલિટી ઓફ ચેકિંગ ઉપર હવે વધારે ધ્યાન આપીએ છીએ કે જે ચેકિંગ થાય એમાં સારા જે મોટા ચોરી કરવાવાળા લોકો છે એ લોકોને પકડવામાં આવે, એમના પાસેથી રિકવરી બરાબર કરવામાં આવે અને અમે 70 જેટલા હાઈ લોસવાળા ફીડર્સ અમે આઈડેન્ટિફાઈ કરીને દરેક ફીડરથી એક એક અધિકારીને એની જવાબદારી પણ આપી છે. જે વિસ્તારમાં પેટ્રોલિંગ છે ત્યાં ચોરી પકડવાની કામગીરી છે એ તમામ માટે એ વ્યક્તિ જવાબદાર.